અમદાવાદ શહેરમાં સ્થિત અનોખું સ્થાપત્ય એ સ્થાપત્ય જેનું રહસ્ય છે અનોખું આજે કરીએ એ ઝૂલતા મિનારાની પડતાલ ગુજરાતનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા નંબરનું શહેર છે અમદાવાદ અમદાવાદ શહેર એક સમયે ગુજરાતની રાજધાની તરીકે પણ ઓળખાતું અહીં સ્થપાયેલા પાયાના ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે તેને માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું અને આટલી બધી જાહો જલાલી હોવાના કારણે અમદાવાદમાં જે પણ વસ્તુઓ નિર્માણ પામતી તે એકબીજાથી ચઢિયાતી રહેતી અને એમાંનું જ એક સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્તમ સ્થાન અને આખો તેને જોવે તો જોયા જ કરે તેવું સ્થાન એટલે સીધી બશીરની મસ્જિદ સ્થિત ઝૂલતા મિનારા અમદાવાદ શહેર હેરિટેજ સિટી છે અને હેરિટેજ સિટી હોવાના કારણે અનેક એવા મોન્યુમેન્ટ્સ અમદાવાદ શહેરની અંદર છે જે અનેક વર્ષો પૌરાણિક છે અનેક સદીઓ પૌરાણિક છે જેને જોતાં આપણે એવું માની શકીએ કે જે તે સમયમાં ચારસો પાંચસો વર્ષ પહેલાં પણ આ મોન્યુમેન્ટ્સ તે સમયે કેવી રીતે બનાવ્યા છે કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ જ હેરિટેજ સિટીનું એક મોન્યુમેન્ટ એટલે સીધી બશીરની મસ્જિદ જેને કહેવાય છે ઝૂલતા મિનારા આમ તો આ નામ ઘણું પ્રખ્યાત છે પરંતુ આ ઝૂલતા મિનારા એ ઝૂલે છે કેમ આજે તેની જ કરવી છે પડતાલ અને જાણવું છે કે શું ખરેખર આ ઝૂલતા મિનારા જે નામ તેને કહેવાય છે તે ખરેખર ઝૂલતા મિનારા છે ખરા અમદાવાદના રેલવે સ્ટેશનની બરોબર બાજુમાં આવેલી છે સીધી બશીર મસ્જિદ અને અહીં જ આવેલા છે એ ઝૂલતા મિનારા અમદાવાદમાં એક એવી જગ્યા છે જે સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ સમગ્ર દેશ અને વિશ્વમાં ડંકો વગાડે છે જે અમદાવાદ હેરિટેજ સિટી કેમ કહેવાય છે તેની ચારી પણ ખાય છે જેમાં સીદી સૈયદની જાળી માણેક બુર્ઝ અને સીદી બશીર મસ્જિદના આ ઝૂલતા મિનારા પ્રથમ હરોળમાં આવે છે આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું હોવાનું મનાય છે જેમાં એક મિનારા પર ચઢીને એને હલાવાથી બીજો મિનારો પણ થોડીક ક્ષણોમાં હલે છે અને તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે અમદાવાદમાં સારંગપુર ગોમતીપુરમાં રેલવે સ્ટેશનની બહારના ભાગે આવેલા આ મિનારા ત્રણ માળના બનેલા છે અને તેના છજ્જાઓમાં બારીક નકશી કામ કરાયું છે છસો વર્ષ પૌરાણિક મિનારા મિનારામાં કરાયું છે બારીક નકશી કામ સુલતાન અહેમદ શાહના ગુલામે બનાવ્યા મિનારા અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતા જે સુલતાન અહમદ શાહના ગુલામ સીદી બશીરે બાંધ્યા હતા તેવું માનવામાં આવે છે અન્ય એક મત મુજબ સુલતાન મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન મલિક સારંગ નામના એક ઉમેરાવે તે બંધાવ્યા હતા મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ચૌદમી સદીમાં થયું હતું અને એ સમયથી આજ સુધી તે એક ઉત્તમ કારીગરી સ્થાપત્ય કળા અને એન્જિનિયરિંગ માર્વેલનો ઉત્કૃષ્ટ નમૂનો છે એવું માનવામાં આવે છે કે સીધી બશીર પોતે પણ એક જાણીતા આર્કિટેક્ટ હતા બાદશાહના તેઓ ગુલામ હતા પરંતુ ખૂબ સારી કલાકૃતિવાળા મોન્યુમેન્ટ્સ તેઓ બનાવતા હતા અને પોતાની એ કલાની છાપ વર્ષો વર્ષ સુધી લોકો પર રહે તેના માટે આ ઝૂલતા મિનારાનું નિર્માણ તેમણે કરાવ્યું હતું ચૌદસો અઠ્ઠાવનથી પંદરસો અગિયારની વચ્ચે આ મોન્યુમેન્ટ તૈયાર થયું હોય તેવું માનવામાં આવે છે આ મોન્યુમેન્ટની અંદર બે દરવાજા બનાવવામાં આવે છે અહીંયા ઉપર મિનારા છે તેમાં જવા માટે અહીંયાથી ઉપર જવાય છે અને તે મિનારાની અંદર એ એક્સપેરિમેન્ટ કરી શકાય છે કે જેમાં એક મિનારો તમે હલાવો તો બીજો મિનારો પણ હલે છે આપ અહીંયા જુઓ છો કે આ બંને મિનારા જે છે તે જમીન સાથે જોડાયેલા છે જમીન સાથે આ બંને મિનારા જોડાયેલા છે તેમ છતાં એક મિનારો જ્યારે હલાવો તો બીજો મિનારો આખરે હલે છે કેવી રીતે તેની પાછળનું આખરે કયું પરિબળ કામ કરે છે તે આજ સુધી કોઈ સમજી નથી શક્યું અને એ એ એ તમામ લોકો જે આ બાબતમાં રુચિ ધરાવે છે તે તો તમામ લોકો એક્સપેરિમેન્ટ પણ કરે છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈને પણ ખ્યાલ નથી આવ્યો કે આ બે મિનારાનું રહસ્ય જે છે તે શું છે મોનિયર એમ વિલિયમ્સન નામના અંગ્રેજ સંસ્કૃત વિદ્વાનને ઓગણીસમી સદીમાં મિનારાઓની આ લાક્ષણિકતાની સૌ પ્રથમ વખત જાણ થઈ હતી રાજબીબીની મસ્જિદમાં પણ આવા મિનારાઓ આવેલા છે જેમાંનો એક ભાગ બ્રિટિશરોએ સંશોધન કરવા માટે છૂટો પણ પાડ્યો હતો પરંતુ તેમના સંશોધનમાં તેઓ કશું જ જાણી ન શક્યા ના તો તેઓ તે મિનારાને પાછો ઊભો કરી શક્યા આ ઉપરાંત ઈરાનના ઈસપહમાં પણ આ પ્રકારના મિનારા છે જે મોનાર જોનબન તરીકે જાણીતા છે મોનાર જોનબનનો શબ્દ સહ અર્થ ઝૂલતા મિનારા જ થાય છે આ મિનારા પ્રત્યે બીજો એક મત પણ પ્રવર્તે છે કે સારંગ જેના નામ પર આ વિસ્તારનું નામ સારંગપુર પડ્યું એ સારંગ અને સીદી બશીર બે એન્જિનિયરો હતા જેમના થકી આ જે મિનારા છે અને આ જે આસપાસનો વિસ્તાર છે તે તે મોન્યુમેન્ટ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યું હતું અને જે તે સમયે જ્યારે આ મિનારા બનતા હતા તે સમયે સીદી બશીરનું મૃત્યુ થયું હતું અને સીધી બશીરને અહીં આ જ સ્થાન પર દફનાવવામાં આવ્યા હતા જે બાદ આ સ્થાનનું નામ સીદી બશીર મસ્જિદ પડ્યું અને આ સ્થાનનું આ જે મિનારા છે તેનું નામ ઝૂલતા મિનારા પડે એવું માનવામાં આવે છે કે ભૂકંપની પણ આ મિનારાને કોઈ જ અસર થઈ નથી અને તે ભૂકંપ બાદ પણ આ મિનારા અડીખમ છે અને હજી પણ તેમાં એ વસ્તુ જોવા મળે છે કે એક મિનારો જો તમે આ બાજુથી હલાવો તો આ મિનારામાં કંપન તમને જોવા મળે છે અને એ જ અચરજના કારણે લોકો વધુને વધુ આ સ્થળની મુલાકાત પણ લે છે

અને કારીગરીને લીધે પ્રવાસીઓમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે છે એક રીતે તે ઢળતા મિનારાની યાદ પણ અપાવે અમદાવાદ રેલવે સ્ટેશનને અડીને આવેલા બે ઝૂલતા મિનારા સીધી મસ્જિદનો ભાગ હતો તેમ મનાય છે સત્તરસો ત્રેપનમાં મરાઠા અને જવામર્દ ખાં વચ્ચેની લડાઈમાં મસ્જિદ ધ્વસ્ત થઈ ગઈ હતી અને મિનારા રહી ગયા હતા મિનારાને ઝૂલતા એટલે કહેવાય છે કે તેના એક મિનારાને હલાવતા બીજો મિનારો જાતે જ હલવા લાગે છે અને આવું કેમ થાય છે તે હંમેશા ચર્ચા અને સંશોધનનો વિષય રહ્યું છે અત્યારે સાવચેતીના ભાગરૂપે ત્યાં કોઈને પણ જવા દેવામાં આવતા નથી બહુ ઓછા લોકોને ખબર છે કે અમદાવાદની જામી એટલે કે જુમ્મા મસ્જિદમાં પણ બે ઝૂલતા મિનારા હતા જે બાદમાં ધરતીકંપમાં પડી ગયા હતા પણ આ મિનારામાં એવી તો શું ખાસિયત છે શું તેમાં કોઈ સ્પ્રિંગ લગાવવામાં આવી હતી કે જેનાથી આ કંપનનો અનુભવ જે લોકો કહે છે થાય છે તે અનુભવાય છે આ અંગે કેટલાક નિષ્ણાત લોકોનું એવું પણ કહેવું છે કે આ મિનાર અજાણતા જ લટકતો થઈ ગયો છે જે પથ્થરો વડે આ ટાવર બનાવવામાં આવ્યો છે તે પથ્થરો ખૂબ જ લવચીક હતા અન્ય એક સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે આ પથ્થરોમાં ફેલ્સપારની વધુ માત્રા હોય છે જે ઘણા વર્ષોથી થયેલી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે આ ટાવર સ્ટોનથી બનેલો છે આ પથ્થરોમાં આવા ગુણો વિકસિત થતા હોય છે આ સિવાય આ ટાવર્સની વાસ્તુકલા પણ તેને હલાવવામાં મદદ કરે છે આ નળાકાર ટાવર્સની અંદરની સીડીઓ સર્પાકાર છે તેના પગથિયા પથ્થરો કોતરીને બનાવવામાં આવ્યા છે તેનો એક છેડો મિનારની દિવાલ સાથે જોડાયેલો છે જ્યારે બીજો છેડો મિનારની મધ્યમાં એક પાતળો સ્તંભ બનાવે છે પથ્થરોની કોતરણી ઉત્તમ છે અને આજે પણ તેમના સાંધા ખુલ્લા નથી આ સાબિત કરે છે કે બાંધકામમાં કોઈ જ કમી નથી જ્યારે મિનારાઓ પર પ્રેશર થાય છે ત્યારે તેની અસર બે દિશામાં હોય છે એક બળ લાગુ કરવાની દિશાને વિરુદ્ધ અને બીજી નીચેથી ઉપર સુધી સરપાકાર સીડીની દિશામાં જેના કારણે મિનારો આગળ પાછળ ધ્રુજવા લાગે છે આ તમામ બાબતો સાંભળીને અમને પણ એમ થયું કે ખરેખર આ મિનાર ઝૂલે છે કે નહીં કે પછી અંદર મિનારમાં એક મિનાર હલાવાથી બીજા મિનારમાં કંપન થાય છે કે નહીં તેની તપાસ કરીએ મનમાં એ વિચાર સાથે કે આ કંપનને કેમેરામાં કઈ રીતે બતાવી શકાય અમે હાથમાં એક ગ્લાસ લીધો અને ગ્લાસમાં પાણી ભર્યું એ વિચારીને કે મિનારના સૌથી ઉપરના ભાગ પર તે પાણીનો ગ્લાસ મૂકીશું અને તે કંપનને બતાવવાનો પ્રયાસ કરીશું હવે ઉપર જઈ રહ્યા છીએ મિનારા પર જ્યાં એક્સપેરિમેન્ટ આપણે કરવો છે કે ખરેખર આ ઝૂલતા મિનારા જે છે તે એક મિનારો હલાવીએ અને બીજો મિનારો હલે છે કે કેમ મેં ગ્લાસમાં પાણી લીધું છે અને એ પાણીને આપણે એક મિનાર પર રાખીશું અને બીજા મિનારથી આપણે મિનારને હલાવીને ચેક કરીશું કે શું ખરેખર આ મિનાર જે છે તે હલે છે ખરું મિનારમાં અંદર ગુસ્સા અમે જોયું કે માત્ર એક માણસ પણ માંડ પસાર થઈ શકે તેવી મિનારમાં ઉપર ચઢવાની સીડી પર જગ્યા હતી એક સમયે આ જગ્યા જોઈને એ વિચાર પણ આવી ગયો કે ત્રણથી ચાર માળ જેટલું આટલી જ જગ્યામાંથી પસાર થઈને ઉપર ચઢવાનું અને એ પણ એવી ઇમારત કે જેને નિર્માણ પામે પણ સદીઓ વીતી ચૂકી છે અમને એવું થયું કે આ પ્રયોગ બતાવવાના ચક્કરમાં અમારા જીવ સાથે અમે જોખમ તો નથી ખેડી લીધું ને પછી એવું થયું કે જો આ પ્રયાસ અમારો સફળ રહ્યો જો આ મિનાર હલતા અમે બતાવી શક્યા તો આટલા સદીઓ પૌરાણિક એ રહસ્યને અમે ઉકેલી શકીશું અને ભવ્ય સંસ્કૃતિના ભાગનો અમે સાક્ષી બની શકીશું તે માનીને આ પ્રયોગમાં અમે આગળ વધતા ગયા એકમાત્ર એક વ્યક્તિ ખાલી જઈ શકે તેટલી અહીં જગ્યા છે અને લગભગ ચાર માળ જેટલો ઊંચો આ મિનાર છે જેની ઉપર આપણે જવાનું છે અને એ એક્સપેરિમેન્ટ આપણે કરવાના છીએ અને એ સત્યની પડતાલ આપણે કરીશું કે ખરેખર આ ઝૂલતા મિનારાને ઝૂલતા મિનારા કેમ કહેવામાં આવે છે આ બીજા માળે આપણે જઈ રહ્યા છીએ હજી બીજા બે માળ ચઢવાના છે અને એની ઉપર એ જગ્યા આવશે કે જ્યાં આ એક્સપેરિમેન્ટ આપણે કરી શકીશું બે માળ ચઢી ચૂક્યા છે આપણે આ લગભગ ત્રીજો માળ છે અને ત્રીજા માળની ઉપર હજી એક માળ કે જ્યાં આપણે એ એક્સપેરિમેન્ટ કરવાનું છે હાથમાં પાણીનો ગ્લાસ છે અને એ જગ્યાની ઇંતેઝારી છે કે ક્યાં આ ગ્લાસ હું મૂકી શકું અને એ એક્સપેરિમેન્ટ આપ સૌને બતાવી શકું ઓકે સો આ એ જગ્યા છે કે જે એક્સપેરિમેન્ટ અહીંયા થઈ શકશે આ મિનારનો જે સૌથી ટોચનો ભાગ છે સૌથી ટોચનો માણ છે અને આ જ પ્રકારની જગ્યા થોડે જ દૂર અહીંયા છે બીજો મિનાર જે મિનારમાં એ મિનારને આપણે હલાવીને ચેક કરીશું કે આ પાણીમાં કંપન અથવા તો આ પાણી જે છે તે છે કે નહીં અમે મિનારની એ જગ્યાએ હતા જ્યાં દરેક વ્યક્તિ જઈ નથી શકતું એ સ્થાન પર જતા ભલભલાના પગ પણ ધ્રુજી જાય કારણ કે માત્ર એક જ માણસ ઊભો રહી શકે તેવી જગ્યા પર બે કેમેરામેન અને એક એન્કરની ટીમનું ઊભું રહેવું અને તે પ્રયોગ કરવો સાવ અશક્ય જ લાગે પણ અમે એ રિસ્ક લીધું અને તે પ્રયોગ કર્યો પણ ખરો આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે આ ખરેખર એકચ્યુઅલી કામ કરે છે કે નથી કરતું આપ જોશો અહીંયા એક મિનારો જે છે ત્યાંથી જે એક ટીમ છે અમારી એ હલાવી રહી છે અને અહીંયા આપ જોશો કે આ ગ્લાસની અંદર જે પાણી છે એ પોતે પણ હલશે અને અમને પણ એ કંપનનો અહેસાસ જે છે તે થઈ રહ્યો છે બિલકુલ જો આ અત્યારે અત્યારે આ પાણી જે છે તે હલી રહ્યું છે આપ જોઈ શકો છો અને કંપન પણ અહીંયા મહેસૂસ થઈ રહ્યો છે કંપન પણ અનુભવાઈ રહ્યો છે કે જેના માટે એવું કહેવાય છે કે આ એક મિનારાને જો તમે હલાવો છો તો અહીંયા બીજો મિનારો જે છે તે પોતે પણ હલે છે અને એ કંપનનો અનુભવ બીજા મિનારા સુધી પહોંચે છે આ ખૂબ જ અદ્ભુત અને આશ્ચર્ય પમાનાર વસ્તુ છે કે એક મિનારો જ્યારે તમે એક જગ્યાએથી હલાવો છો તો બીજો મિનારો આખરે હલે છે કઈ રીતે નહીં પણ ત્યારે કે જ્યારે બંને મિનારા જે છે તે જમીન સાથે જોડાયેલા છે ખૂબ જ અદ્ભુત અને રહસ્યમય આ વસ્તુ છે જેને અત્યારે આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છે અને અમે આપને બતાવી રહ્યા છીએ અને થોડા સમય પહેલાં જ આપણે જોયું કે પાણી જે છે તે આખું હલી રહ્યું હતું અને એ કારણ એ હતું કે ત્યાંથી એ જે મિનારો હતો તે હલાવા હલાવતા હતા અને અહીંયા આ પાણી જે છે તે પોતાના ગ્લાસમાં પોતાની જગ્યા પરથી હલી રહ્યું હતું અને આ આ આ ફરી ફરી એકવાર એકવાર જો પ્રયત્ન કરી રહ્યા છે મિનારાને હલાવવાનો અને આપ જોશો કે પાણી જે છે તે પોતાની જગ્યા પરથી હલી રહ્યું છે આ ગ્લાસમાં એ પાણી જે હલી રહ્યું છે તે પણ આપને દેખાઈ રહ્યું છે અને એક કંપન અમને પણ અનુભવાઈ રહ્યું છે કે આ મિનારો પોતે પણ હલી રહ્યો છે ખૂબ જ અદ્ભુત અને આશ્ચર્ય પમાનાર આ વસ્તુ છે અમને હજુ પણ એ વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો જે અમે જોયું જે અમે અનુભવ્યું આ અંગે પુરાતત્વ વિભાગના એક અધિકારી પાસે અમે પહોંચ્યા અને આ મિનાર વિશેષતા એ છે કે એની અંદર જે ગોળાકાર સ્પાયરલ સ્ટેપ્સ આપેલા છે એના તમે ઉપર જઈ અને પછી એના એની એક આર્ચના એક ભાગના હળવેથી આમ દબાણ કરો તો થોડી મિનિટો પછી સામેનો જે મિનાર છે એની અંદર એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે

અમદાવાદના ઝૂલતા મિનારા એ વિશ્વની એક અજાયબી છે કારણ કે જગતના કોઈ પણ ખૂણે આટલા ઊંચા મિનારા હાલતા હોય એવો એક પણ દાખલો નથી અમદાવાદ શહેર સિવાયનો વિશ્વના ઇતિહાસમાં અમદાવાદના ઝૂલતા મિનારા એ એક અજાયબી છે મિનારા હાલે છે એટલે કે આમથી આમ ડોલન શૈલીમાં નથી હાલતા પણ એની ધ્રુજારી અનુભવાય છે એનો અર્થ એમ થયો કે એક મિનારાને હલાવવાથી બીજો મિનારો આપોઆપ હાલી શકે છે એટલે અમદાવાદના આ જે મિનારાઓ છે એ મિનારા એક નહીં બે નહીં ત્રણ ત્રણ મસ્જિદના મિનારા હાલતા હોય તો એનો અર્થ એમ થયો કે આ કોઈ ટેકનિક છે એટલે કે એન્જિનિયરિંગ સ્કિલ છે એમ આપણે ચોક્કસ કહેવું પડે કારણ કે અકસ્માતે આ મિનારા નથી હાલતા કોઈ એવી ચોક્કસ યોજના પથ્થરની રચના પથ્થરની ગોઠવણીની રચના એવી કરવામાં આવેલી છે એટલે કે એના પાયામાં લાંબા આડા પથ્થરના પાટળા ગોઠવવામાં આવ્યા જ હશે અને ત્યારબાદ એના ઉપર પાછા બીજા આડા પાટડા ગોઠવ્યા હશે અને એ પછી એના ઉપર એક પછી એક સેન્ડસ્ટોન જેને કહીએ છીએ એટલે પથ્થરના ચોરસ આકારના ચાસલા ગોઠવી ગોઠવીને આખા મિનારાનું ચણતર કામ કર્યું છે એ વાત જે વર્ષોથી લોકોના અચરજનો વિષય હતી એ સવાલ જે સૈકાઓથી વણ ઉકેલાયેલો હતો એ સવાલનો જવાબ જ્યારે આજે મળી રહ્યો છે તો રહસ્ય લોકની ટીમની સાથે આ પ્રોગ્રામ જોનારા તમામ લોકોમાં ઉત્સુકતા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે એ ઇમારત જે લોકોની કુતૂહલતાનો વિષય રહી છે તે ઇમારતનું રહસ્ય ખરેખર ચોંકાવનારું છે એ સમયે જ્યારે આ ઇમારતનું નિર્માણ થયું તે સમયે ન તો એવી કોઈ ટેકનોલોજી અસ્તિત્વમાં હતી કે જેના થકી આટલા મોટા મિનારાનું આવું મિકેનિઝમ સેટ કરી શકાય તેમ છતાં તે ઇમારત બની અને આજે આટલી સદીઓ બાદ પણ તે અડીખમ છે આને જ તો કહેવાય એન્જિનિયરિંગ માર્વલ